વાકાનેરના એક ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી એક ધ્રૂણાસ્પદ ઘટના સામે આવી છે જેમાં એક નરાધમે મનોઅસ્થિર તરુણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી આ નરાધમે નાસમજ તરુણીને અનેકવાર યૌન શોષણ કર્યું હતું તરુણીને ઉલટીઓ થવા માંડતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં તરુણીને ત્રણ માસનો ગર્ભ હોવાનું ખુલતા સિવિલ હોસ્પિટલે આ અંગેનો એમએલસી રિપોર્ટ વાંકાનેર તાલુકા પોલીસને મોકલ્યો હતો જેના આધારે વાંકાનેર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી સિવિલ હોસ્પિટલ દ્વારા ભોગ બનનાર બાળાનું કાઉન્સેલિંગ કરાયું હતું જેમાં ભોગ બનનાર બાળાએ નરાધમનું નામ આપ્યું હતું ત્યારબાદ વાંકાનેર પોલીસે આરોપી ભાગી જાય તે પહેલાં જ એને દબોચી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો માનસિક રીતે અસ્વસ્થ સગીરા ઉપર દુષ્કર્મની એક ઘટના સામે આવી છે આ અનુસંધાને વાંકેણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક જે નવી ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ એટીન છે એ અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર અને અન્ય પોક્ષો અને બધી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનસિક રીતે અસ્વસ્થ સગીરા પર દુષ્કર્મનો આ ગુનો છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં સિવિલ હોસ્પિટલ દ્વારા જે બાળકી છે માનસિક રીતે અસ્વસ્થ એનું સાયકેટ્રિક કાઉન્સેલિંગ નહીં કરવામાં આવ્યું હતું અને એના કાઉન્સલિંગ દરમિયાન આ ઘટસ્ફોટ થયો હતો કે આ જે વ્યક્તિ છે જે એના મામાના ઘરે આવતો હતો સાગર એ સાગર રસિકભાઈ ડાંગર એના દ્વારા બાળકીનું અવારનવાર છેલ્લા છ મહિનાથી દુષ્કર્મ કરવામાં આવતું હતું અને એ જે માહિતી અમને પ્રાથમિક મળી એના પહેલાં જ વાંકા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ વ્યક્તિઓ જે આ બાળકીના સંપર્કમાં એના રિલેટિવને તમામના લોકોની પૂછપરછ માટે એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવ્યા એમાં સાગર જે છે એને થોડીક જાણ થઈ જતાં એનો ભાંડો ફૂટી જશે એવી જાણ થઈ જશે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને એને મારે તાલુકા પોલીસ સ્ટેશન તાત્કાલિક પકડી લીધો